સુરતમાં પાલિકા દ્વારા જાહેર પરિવહન માટે બીઆરટીએસ બસ અને સિટી બસ ચલાવવામાં આવે છે, ત્યારે કતારગામ સર્જાયેલા અકસ્માત બાદ બસના સંચાલનને લઈને સવાલ ઊભા થયા હતા. વિપક્ષ સહિતના લોકોએ બસના ઇન્ચાર્જ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પર સવાલ ઊભા કર્યા હતા, જેથી બીઆરટીએસનો ચાર્જ બીજાને સોંપી દેવામાં આવ્યો છે. કતારગામ બીઆરટીએસ અકસ્માત બાદ બીઆરટીએસનો ચાર્જ સાંભળતા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકનો ભોગ લેવાયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી બીઆરટીએસનો ચાર્જ છીનવાયો છે. કમલેશ નાયકનો ચાર્જ ડૉક્ટર રાજેન્દ્ર એમ પટેલને સોંપવામાં આવ્યો છે. કતારગામ બીઆરટીએસ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 5ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનામાં કુલ 9 લોકો અટવેટે લેવાયા હતા. ત્યારબાદ અકસ્માતને લઈને ભારે હોબાળો મચી ગયો હતો, જેથી આ પગલાં લેવામાં આવ્યા છે.